વાત સુરતની જે અયોધ્યાના રામ મંદિરની સુરતમાં ઝાંખી તૈયાર કરી દેવામાં આવી છે. સુરતમાં અયોધ્યાની જેમ રામ મંદિરનો આખો સેટ તૈયાર કરાયો છે. 25,000 સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો સેટ બનાવાયો છે. અપને અપને રામ કાર્યક્રમનું અહીં આયોજન કરાયું છે. ભગવાન શ્રી રામના જીવનની પેઢી રૂબરૂ થાય તેવો ઉદ્દેશ્ય છે. તો 25,000 સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો સેટ બનાવ્યો છે. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં જે રીતે શ્રી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે જ પ્રકારે અયોધ્યાના રામ મંદિરની સુરતમાં ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ રામ મંદિરનો સેટ જે અહીં તૈયાર કરવામાં આવ્યો છે તે 25,000 સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો છે, જેમાં અપને અપને રામ અહીં કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ અલગ અલગ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વધુ વિગત સાથે ચેતન પણ અમારી સાથે જોડાઈ ગયા છે. તો આખરે અયોધ્યાના રામ મંદિરની ઝાંખી કરાવતા જે દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, ચેતન, જે રીતે અહીં કાર્યક્રમો છે અપને અપને રામ તેના દ્વારા જે આયોજિત કરાયું છે, કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી થઈ રહી છે, શું છે આ રામ મંદિરની જે ઝાંખી તૈયાર કરાઈ છે તેની પાછળનો હેતુ? જી ચોક્કસથી, સુરતના ઉધના મગદલા રોડ ખાતે અપને અપને રામ કાર્યક્રમનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ભગવાન રામની જે જીવનગાથા છે તે જીવનગાથા લોકોમાં ઉતરે, લોકો જાણે તે માટેનું આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ જે કાર્યક્રમ છે તે 2 દિવસનું કરવામાં આવ્યું છે અને મહત્ત્વની વાત છે કે 25,000 સ્ક્વેર ફૂટની જે જગ્યા છે તેમાં 108 ફૂટ જેટલું ભવ્ય અહીં અયોધ્યા મંદિરની આબેહુ પ્રતિકૃતિ અહીં બનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો વિવિધ સાંસ્કૃતિક જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ પણ અહીં રજૂ કરવામાં આવશે. ત્યારે અહીં આપની સાથે અહીંના આયોજક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, ભગવાન રામની અહીં જીવનગાથા પણ રજૂ કરવામાં આવશે અને ભવ્ય અયોધ્યા મંદિરની આબેકૃતિ રજૂ કરવામાં આવી છે, શું છે? આજે તમે અમારી પાછળ નિહાળી રહ્યા છો એ 108 ફૂટ ઊંચું આબેહૂબ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને અપને અપને રામ એક અભિપ્રાય લઈને આવ્યા છે કુમાર વિશ્વાસજી સાથે, જેમની જગવિખ્યાત એક રામકથા છે. પોઈન્ટ એ છે કે રામજી નથી, મારા નથી, તમારા કે કોઈ સમુદાય કે કોઈક જાતિના નથી, એ સર્વેના છે. તમને ઇન્ડિયામાં પણ જોવા મળશે એમના ભક્તો, ઇન્ડિયાની બહાર બી જોવા મળશે. અને આજની યુવા પેઢીને પણ આપણે એ જ કહી રહ્યા છે કે રામ એક કોન્સેપ્ટ હતા અને એમને એમનું જીવન જે આદર્શ રીતે જીવ્યું એ દરેક જણેને અનુભવી શકે છે અને એમનામાંથી કંઈક ને કંઈક શીખી અને એમનું જીવન પોતાનું પણ આદર્શ બનાવી શકે છે. આ જે સેટ તૈયાર કરવામાં આવ્યો છે શું ખાસિયત છે અને યુવા પેઢીને કઈ રીતે લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે? સેટ જે છે એ તમે જોઈ રહ્યા છો, આજે 25,000 સ્ક્વેર ફીટનો એરિયા આખો કવર કરવામાં આવ્યો છે. 40,000 થી 50,000 જેટલી પબ્લિક આજે અહીંયા આવશે અને નિહાળશે અને જે અમારા જેવા રામ ભક્તો છે અને યુવા પેઢી છે એમાં ખૂબ અહીંયા સાથે મળીને જોડાય છે. અને જો કહેવામાં આવે તો યુવા પેઢીનું જ એક રીતનું આયોજન છે અને બીજા ઘણા લોકોની સહાયતા સાથે અમે આગળ વધી રહ્યા છે. યુવા પેઢી આ વસ્તુને લઈને એક જે પહેલાં એક સંક્ષિપ્ત માનસિકતા હતી કે જે માયથોલોજી છે એ એક પ્રકારની હોય છે, પણ એમાંથી બહાર આવી અને રામ પ્રત્યેના અભિપ્રાય જે અપને અપને રામ કોન્સેપ્ટ છે એટલે રામ પ્રત્યેના અલગ અલગ અભિપ્રાયોને લઈ અને આગળ વધે છે અને હવે ખુલ્લી માનસિકતા સાથે ઘણું એવું બધું લોકો વિચારે છે કે રામ અમારા મોડર્ન જીવનમાં અમે કઈ રીતે જીવી શકીએ. સુરતમાં અયોધ્યા રામ મંદિરની સુરતમાં ઝાંખી તૈયાર કરાઈ છે.